તો નમસ્કાર મિત્રો ભાવ ક્રિએશન એડિટિંગ ચેનલની અંદર તમારું સ્વાગત છે તો તમે જે આગળ જોરદાર સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ આજે આપણે એડિંગ કરવાની શીખાડવાના છે અને એ સોંગ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એટલે કે જોરદાર એ સોંગ અત્યારે ચાલી રહ્યું છે તો એ સોંગ ઉપર આપણે એડિટિંગ કરવાના છીએ તો એડિટિંગ આપણે અલાઇટ મોશન એપમાં કરવાના છીએ તો અલાઇટ મોશન એપ તમે ડાઉનલોડ ના કરી હોય તો તમને પ્રો વર્ઝનની લિંક તમને ટેલિગ્રામમાં મળી જશે તો તમારે ત્યાંથી ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરીને તમારે વાપરવાનું છે તો ઓલ મટિરિયલ પણ તમને ટેલિગ્રામમાં મળી જશે તો તમે ટેલિગ્રામ જોઈન કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો આપણે આગળ વિડીયો ચાલુ કરીએ તો મિત્રો તમે અલાઇટ મોશન એપ ડાઉનલોડ કરી લીધી હોય તો તેને તમારે આ રીતના ઓપન કરવાનું છે અને ઓપન કરશો તો કંઈક આ પ્રકારની ઇન્ટરફેસ આવશે જે નવા વર્ઝનનું અલાઇટ મોશન છે તેમાં એ રીતના આવી જશે અને પછી તમારે અલાઇટ મોશન ખોલીને આવી જશે અને આ રીતના ખુલી જાય એટલે તમારે જે આ પ્લસનું આઇકન છે લીલા કલરનું ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ ક્લિક કર્યા બાદ તમારે પેન્સિલવાળા આઇકન પર ક્લિક કરીને તમારે આ રિઝોલ્યુશન સિલેક્ટ કરી લેવાની છે અને આ રિઝોલ્યુશન કર્યા બાદ તમારે બ્લેક સ્ક્રીન કરીને અને ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે તો કંઈક આ પ્રકારે ખુલીને આવી જશે અને આ પ્રકારે આવી જાય એટલે તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને પ્લસ ઉપર ક્લિક કર્યા બાદ આપણે મીડિયા ઉપર જઈને એક ફોટો લઈ લેવાનો છે તો તમને આ પ્રકારે ફોટો જે મેં બનાવ્યો છે એ ફોટો તમને આ રીતના મળી જશે અને આ ફોટો તમારે આ રીતના લઈ લેવાનો છે આ રીતના ફોટો લીધા બાદ આપણે ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે અને પછી આપણે ફરીથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને પ્લસ ઉપર ક્લિક કર્યા બાદ આપણે મીડિયા પર ક્લિક કરી અને તમને આ પ્રકારે એક બસની ટિકિટવાળું પીએનજી જે બનાવી છે મેં એ તમને મળી જશે તો તમારે આ પીએનજી લઈ લેવાનું છે અને આ પીએનજી લીધા બાદ આપણે મૂવ એન્ડ ટ્રાન્સફર છે ત્યાં ક્લિક કરી અને આને અહીંયા આગળ ક્લિક કરવાનું છે જે રોટેડવાળું છે ત્યાં ક્લિક કરી અને આને તમારે આ રીતના નેવું કરી લેવાનું છે આ રીતના તમારે નેવું ડિગ્રી આગળ કરી લેવાનું છે તો આ રીતના થઈ ગયા બાદ આપણે ઉપરવાળા ઉપર તમારે ક્લિક કરવાનું છે જે આરો વાળું છે ત્યાં ક્લિક કરીને તમારે આને આ રીતના સાઈડમાં ખસેડવાનું છે આ રીતના તમારે આ રીતના તમારે સાઈડમાં ખસેડી અને આને તમારે આ રીતના થોડું નાનું કરી લેવાનું છે અને આને તમારે આ રીતના સેટ કરી દેવાનું છે જે આપણો ફોટો છે એની જે તમારે આ રીતના કમ્પ્લીટ સેટ થઈ જાય એમ તમારે અને આ રીતના કંઈક સેટ કરી દેવાનું છે તો આટલું થઈ ગયા બાદ આપણે હવે એક ટેક્સ ઇફેક્ટ નાખવાનું છે જેમ તમે પ્રીવ્યુમાં જોયો આગળ ટેક્સ ઇફેક્ટ છે તો એ ઇફેક્ટ નાખવાનો છે તો એ ઇફેક્ટમાં આપણે કોઈ પણ મહેનત કરવાની નથી ડાયરેક્ટ આપણે ટેક્સ ઇફેક્ટનું બ્લેક સ્ક્રીન આપી દીધું છે તો એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે તમને ટેલિગ્રામમાં પણ મળી જશે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી પણ તમને મળી જશે વેબસાઇટ પછી તો એ તમારે લઈ લેવાનું છે તો એ લેવા માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી અને મીડિયા ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે અહીંથી એ વિડીયો આપણે લઈ લેવાનો છે જે બ્લેક સ્ક્રીન વિડીયો છે જે બનાવેલો છે આ વિડીયો તમારે લઈ લેવાનો છે અને આ વિડીયો લીધા બાદ આપણે આના ઉપર ક્લિક કરીને આ જે મૂવ એન્ડ ટ્રાન્સફર છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને આને આ રીતના એ આગળ ક્લિક કરીને આને આનેવું કરી લેવાનું છે આપણે આને રોટેટ કરી લેવાનું છે અને રોટેટ કર્યા બાદ આપણે એરોવારા ઉપર ક્લિક કરી અને આને કંઈક આ રીતના આપણે સેટ કરવાનું છે જેમ આપણે મેપ રિવ્યૂમાં સેટ કર્યું છે એમ તમારે આને આ રીતના સેટ કરવાનું છે અને આ રીતના સેટ કર્યા બાદ આપણે ખાલી જગ્યામાં ક્લિક કરીને આના ઉપર ક્લિક કરવાનું છે પછી તમારે અહીં ક્લિક કરી અને થોડુંક નીચે જઈને તમારા જે લાઈટ ઓપ્શન છે ત્યાં ક્લિક કરી અને તમારા જે સ્ક્રીન લખેલું હશે તો તમારે આના સ્ક્રી સ્ક્રીન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો આપણે જે ટેક્સ્ટ છે એ ડાયરેક્ટ એના ઉપર આવી જશે તો તમારે આને થોડો વધારવો હોય તો પણ તમે આને વધારી શકો છો તો તમે આ જે ટપુ છે એના ઉપર ક્લિક કરીને તમારે આ રીતના આને સેટ કરી દેવાનું છે અને આ રીતના સેટ કર્યા બાદ તમારે પહેલું તો છેલ્લે જતું છે આપણો વિડીયોને છેલ્લે જઈ અને આ જે બંને પીએનજી અને ફોટો છે એ બંનેને આપણે છેલ્લે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે આ રીતના અને પછી તમારે આગળની તરફ આવી જવાનું છે તો કંઈક આ પ્રકારે આપણે ડાયરેક ટેક્સ ઇફેક્ટ વગર મહેનતે લાગી જશે આ રીતના તો તમારે આ રીતના કરી લેવાનું છે તો આટલું થઈ ગયા બાદ આપણે હવે આના ઉપર એક સ્ટાર વાળો વિડીયો એડ કરવાનો છે તો એ વિડીયો એડ કરવા માટે આપણે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરીને તમારે આ રીતના તમને એક વિડીયો મળી જશે સ્ટાર વાળો એ તમારે લઈ લેવાનું છે અને આ સ્ટારવાળો વિડીયો લીધા બાદ આપણે આના ઉપર ક્લિક કરી આગળ ક્લિક કરીને અને આપણે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે કંઈક આ રીતના આપણે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે અને આ રીતના ફૂલ સ્ક્રીન થઈ જાય એટલે આપણે જે ઇફેક્ટ છે ત્યાં ક્લિક કરી અને એડ ઇફેક્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે અને આપણે જે કલર એન્ડ લાઇટ છે ત્યાં ક્લિક કરી દેવાનું છે તો તમારે કંઈક આ પ્રકારે હોટ કલર નામનું એક ઇફેક્ટ આવી જશે આ રીતના તો આ રીતના ઇફેક્ટ આવી જાય એટલે તમારે આના ઉપર ક્લિક કરી અને આનું સ્ટાન્ડર્ડ સેટિંગ આપણે અપ્લાય કરી દેવાનું છે તો કંઈક આ પ્રકારે ડાયરેક્ટ અપ્લાય થઈ જશે અને આ રીતના અપ્લાય થઈ જાય એટલે તમારે આગળ ક્લિક કરી દેવાનું છે અને આટલું થઈ ગયા બાદ આપણે ફરીથી એડ ઇફેક્ટ છે ત્યાં ક્લિક કરી અને ફરીથી કલર એન્ડ લાઇટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે તો આ રીતના કલર એન્ડ લાઇટ ઉપર ક્લિક કરશે તો તમને આગળ હ્યુ કલર શિપ્ટ જે મળી જશે હ્યુ કલર શિપ્ટ જે છે એ તો તમારે આના ઉપર ક્લિક કરી અને આનું સ્ટાન્ડર્ડ સેટિંગ આપણે અપ્લાય કરી દેવાનું છે તો કંઈક આ પ્રકારે આવી જશે અને આ પ્રકારે આવી જાય એટલે આપણે હ્યુ કલરને ખોલી લેવાનું છે ખોલ્યા બાદ આપણે જે આ પ્લસનું આઇકન છે તે આપણે આગળ એક કરી દેવાનું છે અને આગળ કર્યા બાદ આપણે છેલ્લે જતું રહેવાનું છે આપણે જેટલો વિડીયો છે એ વિડીયોના સીધમાં આપણે જતું રહ્યા છે એટલે કે તમારે છેલ્લે આવી જવાનું છે આગળ આગળ આવ્યા બાદ આપણે આને કટ કરી લેવાનું છે જે આપણે વિડીયો એડ કરીને પછી આપણે ફરીથી ઇફેક્ટ ખોલી લેવાનું છે અને ઇફેક્ટ ખોલ્યા બાદ આપણે જે હ્યુ શિફ્ટ કલર છે એને ઓપન કરી લેવાનું છે અને ઓપન કર્યા બાદ આપણે ફરીથી આગળ એક પ્લસ મારવાનું છે અને પ્લસ માર્યા બાદ તમારે આને આ રીતના ખસેડવાનું છે તો તમારે જેટલું કરવું હોય એટલું તમારે કરી લેવાનું એટલે કે જે આપણે સ્ટાર છે એનો કલર આપણે અલગ અલગ બદલાશે એવું થઈ જશે ને તમે જે આગળના વિડીયોમાં જોયું એ ડાયરેક્ટ નોર્મલ હતું તો એ રીતના કર્યા બાદ આપણે આગળ આવી જવાનું છે અને પછી આપણે ફરીથી આ જે સ્ટારવાળો વિડીયો છે એના ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા આગળ ક્લિક કરવાનું છે અને અહીં ક્લિક કર્યા બાદ આપણે જે લાઇટન છે તેના ઉપર ફરીથી ક્લિક કરી દેવાનું છે અને સ્ક્રીન ઉપર ક્લિક કરી દેવાનું છે તો આપણે જે સ્ટારવાળો વિડીયો છે એ ડાયરેક્ટ સ્ટાર એકલા આપણે સ્ક્રીન ઉપર એકદમ કલર ચેન્જિંગ સ્ટાર આવી જશે આ રીતના તો તમારે આ રીતના કરી લેવાનું છે તો આટલું થઈ ગયા બાદ આપણે હવે એક બોર્ડર લઈ લેવાનું છે તો બોર્ડર તો આપણે બધા વિડીયોમાં લીધી જ છે અને હું જે બનાવી છે એ જ બોર્ડર હું ફરીથી લઉં છું તો એ બોર્ડર આપણે મીડિયા ઉપર ક્લિક કરીને એ બોર્ડર આપણે આ રીતના એડ કરી લેવાનું છે અને આ રીતના બોર્ડર એડ થઈ જાય એટલે બોર્ડર ઉપર આપણે ક્લિક કરવાની છે બોર્ડર અને શેડો છે ત્યાં ક્લિક કરી અને આપણે શેડોવા ઓપ્શન ઉપર ક્લિક કરીને આને ઓપન કરી લેવાનું છે અને ઓપન કર્યા બાદ આપણે આને આ રીતના થોડું વધારી લેવાનું છે એટલે આપણો જે બોર્ડર છે એ આપણે હાઇલાઇટ થઈ જાય ને એ રીતના થયા બાદ આપણે ફરીથી આપણે જે પીએનજી હતું એના ઉપર આપણે ક્લિક કરવાનું છે જે પીએનજી અને પીએનજી ઉપર ક્લિક કર્યા બાદ આપણે બોર્ડર અને શેડો ઉપર ક્લિક કરી અને આ નીચેવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે જમા તમારે જે શેડોનો ઓપ્શન છે તો એના ઉપર ક્લિક કરીને આને ખોલી લેવાનું છે અને ખોલ્યા બાદ આપણે આને પણ આ રીતના વધારી લેવાનું છે એટલે જે આપણું પીએનજી છે એ પણ હાઇલાઇટ થઈ જાય અને પછી તમારે છેલ્લે જતું છે અને છેલ્લે જ્યા બાદ આપણે જેટલો લેયર હોય એ બધાને કમ્પ્લીટ છેલ્લા સુધી જોઈ લેવાનું છે કે કમ્પ્લીટ છે કે નથી તો આટલું થઈ ગયા બાદ આપણે તમારે અહીં આગળ તમારો લોગો તમે લગાવી શકો છો તો તમારે લોગો પણ લગાવી લેવાનું છે અને તમારે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે અહીંયા આગળ ક્લિક કરવાનું છે અને આગળ ક્લિક કર્યા બાદ આપણે જે વિડીયો લખેલું છે ત્યાં ક્લિક કરી અને આપણે વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ છે તો હવે આપણે એને એક્સપોર્ટ જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી દેવાનું છે એટલે તમારે જે ફોનનું રિઝોલ્યુશન આવતું હોય એ તમારે સિલેક્ટ કરી અને આને તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે તો વિડીયો કેવું લાગ્યો એ તમે કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય હજુ સુધી તો કરી લેજો તમને આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી જશે તો ચાલો આપણે એક